2019ની લોકસભાની ચૂંટણીનું રણસિંગુ ફૂંકાઈ ચૂક્યું છે ત્યારે પોરબંદર સીટના કોંગ્રેસના અઘોષિત ઉમેદવાર લલિત વસોયાએ પોરબંદર સીટ માટેનો ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. આજે જેતપુરમાં કોંગ્રેસના તાલુકાના નેતાઓનું સંમેલન યોજાયું હતું, જેમાં જેતપુર તાલુકા અને શહેરના કોંગ્રેસના તમામ મુદ્દેદારો હાજર રહ્યા હતા. આ તકે લલિત વસોયાએ તમામ કોંગ્રેસના નેતાઓને અને કાર્યકરોને કામે લાગી જવા માટે હાકલ કરી હતી. એક જોતા જેતપુર તાલુકામાં પ્રચારની શરૂઆત કરતા તેઓ કોંગ્રેસના કાર્યકરોને ઘરે ઘરે જવા માટે જણાવેલું હતું અને કોંગ્રેસનો પ્રચાર કરવા જણાવ્યું હતું. આ વખતે પોરબંદર સીટ ઉપર કોંગ્રેસ એડી ચોટીનું જોર લગાવીને કામે લાગેલ જણાય છે અને પ્રચાર પણ એ જ રીતે કરી રહી છે. લલિત વસોયા સાથે વાતચીતમાં આ વખતે તેઓ ભાજપને ઘેરાવા માટે તમામ પ્રયત્નો કરશે તે ચોક્કસ છે. આ વખતે ખેડૂતોના પાકના મુદ્દે જીએસટીની પણ ચૂંટણીનો મુદ્દો બનાવવા માટે કોંગ્રેસ પૂરતી તૈયારીમાં છે. ઉમેદવાર જાહેર નથી થયા એ પહેલાં કાર્યકરોને સભા ભરેલી, નાના નાની મિટિંગ ભરેલી. આ ક્યાં અનુસંધાને તમે આગામી પોરબંદર લોકસભાની બેઠકના અનુસંધાને જેતપુર તાલુકા અને શહેરના કાર્યકર્તાઓનું આ સ્નેહ મિલન રાખ્યું હતું. પાર્ટીના ઉમેદવાર કોઈ પણ આવે, પાર્ટીને જીતાડવાની જવાબદારી અમારા સૌ ઉપર છે. ફક્ત જેતપુરમાં જ નહીં પરંતુ સમગ્ર પોરબંદર વિસ્તારમાં દરેક તાલુકા મથકોએ કાર્યકર્તાઓનું સ્નેહ મિલન અને 105 ગામથી પણ વધારે ગામોનો પ્રવાસ મેં અને મારી ટીમે કર્યો છે. અને બહુ સ્પષ્ટપણે કહું કે પાર્ટી મને ઉમેદવાર તરીકે પસંદ કરે કે બીજા કોઈને પસંદ કરે, પણ અહીં અમે પાર્ટીને લડાવવા માટે નીકળ્યા છીએ અને પોરબંદર બેઠક ઉપરથી કોંગ્રેસ પાર્ટી વિજયી બને એના માટેના અમારા સૌના પ્રયાસો છે અને એ પ્રયાસોના ભાગરૂપે અમે આ મિટિંગ રાખી છે. અમિતભાઈ, તમે તો ઉમેદવાર હજી પાર્ટીએ જાહેર નથી કર્યા, એ પહેલાં તમે કીધું 3 તારીખે ફોર્મ ભરવાનું, આટલો બધો આત્મવિશ્વાસ કઈ રીતે? 3 તારીખે અમે ફોર્મ ભરવાના છીએ, એ ફોર્મ લલિત વસોયાનું હોય કે બાકીના કોઈ ઉમેદવારનું હોય, ચૂંટણી હું જ લડું છું. જે કોઈ ઉમેદવાર હશે દરેક પાર્ટીનો કાર્યકર્તા ઉમેદવાર જ છે. લલિતભાઈ, તમે બહારના વિસ્તારમાંથી આવો છો, ધોરાજી અને ઉપલેટા બાજુથી આવો છો, જેતપુરમાં તમને લીડની કેવી ખાતરી અને તમે ક્યાં આધારે અહીંયા મત માગશો? ધારાસભ્ય તરીકે મારી 1 વર્ષની જે કામગીરી છે વિધાનસભાની અંદર અને વિધાનસભાની બહાર, એનાથી સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો અને લોકો આ મારી કામગીરીથી પરિચિત છે. મીડિયા સામે દાવા સામે સાથે કહું છું કે આ વિસ્તારના કોઈ ધારાસભ્યએ વિરોધ પક્ષમાં બેસીને જેટલી વાર લોકોના પ્રશ્નો વિધાનસભાની અંદર રજૂ નથી કર્યા એટલી વખત 1 વર્ષના ટૂંકા ગાળાની અંદર ગુજરાત વિધાનસભાની અંદર લલિત વસોયાએ ઊભા થઈ અને આ વિસ્તારના પ્રશ્નોના લોકોના પ્રશ્નોને વાચા આપી છે અને સૌથી વધુ પ્રશ્નો તારાંકિત અને અતારાંકિત વિધાનસભાની અંદર લલિત વસોયાએ પૂછ્યા છે, લોકોના પ્રશ્નને વાચા આપવાનો પ્રયત્ન કર્યો છે. એટલે ફક્ત જેતપુર વિસ્તાર નહીં પરંતુ સમગ્ર પોરબંદર વિસ્તારમાં કોંગ્રેસ પાર્ટીનો જે ઉમેદવાર આવશે એ વિજયી થવાનો છે. ગઈકાલે આપે નિવેદન કર્યું કે જો શિવરાજ પટેલ ચૂંટણી લડે તો આપ ચૂંટણી નહીં લડો, તો આ બાબતે જો કોઈ પણ પાર્ટી, રાજકીય પાર્ટી એ વિભાગવાઇઝ જ્ઞાતિના સમીકરણોના આધાર ઉપર ટિકિટની ફાળવણી કરતી હોય છે, આ વિસ્તારની અંદર મેં અને મારા સાથી કાર્યકર્તાઓએ ચૂંટણીલક્ષી કામગીરી શરૂ કરી દીધી છે ત્યારે લોકોના મનની અંદર દીધા થાય કે જે રાજકોટ બેઠક ઉપર લેવા પાટીદાર સમાજનો ઉમેદવાર આવે તો લલિત વસોયા પણ રાજકોટની પોરબંદર બેઠક ઉપર લેવા પાટીદાર સમાજનો ઉમેદવાર છે અને જ્ઞાતિના સમીકરણો સાચવવા એ અમારા સૌ આગેવાનોની જવાબદારી છે. એટલે મેં સ્વૈચ્છિક રીતે કહ્યું છે કે પોરબંદર લોકસભાની બેઠક ઉપર કોઈ પણ કડવા પાટીદાર સમાજનો ઉમેદવાર આવશે એને જીતાડવાની જવાબદારી મારી વ્યક્તિગત છે. પોરબંદર સીટ છોડવા માટેના પોતાના નિવેદનને પણ તેઓ અડગ રહ્યા હતા અને જો કોંગ્રેસ જો રાજકોટ સીટ ઉપરથી ખોડલધામના સર્વેસર્વા નરેશ પટેલના પુત્રને ટિકિટ આપે
તો લલિત વસોયા ચોક્કસથી પોરબંદર સીટ ઉપરથી ચૂંટણી નહીં લડે તેમ જણાવેલું હતું અને આ માટે તેઓ કડવા અને લીંબા પટેલની સીટનું બેલેન્સ જળવાય તે માટે તેઓ આવું કરશે તેમ જણાવેલ હતું. એક વાત ચોક્કસ છે કે પોરબંદર સીટ ઉપર આ ચૂંટણી એક ખરાખરીનો જંગ બની રહેવાની છે. સુરેશ બાલિયા, ZS TV, જેતપુર. ભારતીય જનતા પાર્ટીના વિરોધનો જે માહોલ ઉભો થયો છે,